ઋતુનો ત્રીજો રવિવાર આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણને જણાવે છે કે કોઈકના જીવનમાં બનતા કરુણ બનાવોમાં ભોગ બનનારનો ન્યાય તોડવાને બદલે જે તે બનાવ આપણી સાથે પણ બની શકે છે તેને ઈશ્વરીય ચેતવણી સમજી આપણે આપણો જીવન પલટો કરવો જોઈએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 13માં અધ્યાયના વચનો 1-9. બરાબર આજ વખતે કેટલાક માણસોએ આવીને ઈસુને ખબર આપી કે ગાલિલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેમની કતલ કરી નાખી. ઈસુએ તેમને જવાબમાં કહ્યું, એ ગાલિલવાસીઓની આવી દશા થઈ એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? હું તમને કહું છું કે એમ નથી, પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે પણ એ જ રીતે નાશ પામશો. અથવા તો જે 18 માણસો સિલોઆમનો મિનારો તૂટી પડવાથી કચડાઈ મૂઆ હતા તેઓ યરૂશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે દોષિત હતા એમ માનો છો? હું તમને કહું છું કે એમ નથી, પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો. પછી તેમણે તે લોકોને આ દ્રષ્ટાંત કથા કહી. એક માણસની દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપેલું હતું. તે તેના ઉપર અંજીર શોધવા આવ્યો, પણ એકે ન મળ્યું. આથી તેણે દ્રાક્ષની વાડીના માળીને કહ્યું, જો 3 વર્ષ થયા હું આ અંજીરી ઉપર અંજીર શોધવા આવું છું, પણ મને એકે અંજીર મળ્યું નથી, એને કાપી નાખ, જમીન શું કામ નકામી રોકવી? ત્યારે માણીએ કહ્યું, સાહેબ, એને આટલું 1 વર્ષ રહેવા દો, દરમિયાન હું એની આસપાસ ગોળ કરીશ ને ખાતર નાખીશ, એ પછી એને ફળ આવે તો ઠીક છે, નહીં તો કપાવી નાખજો. ઇતિહાસમાં બનતા બનાવ મને શું શીખવી જાય છે એ શિક્ષણ મારે માટે ફાયદાકારક છે. બનેલા બનાવનું વિશ્લેષણ કરવાથી માહિતી મળશે, થોડું મનોરંજન મળશે, પણ જીવનોપયોગી ભાથું નહીં મળે. ઈસુની જીવનોપયોગી ભાથું મેળવવાની વૃત્તિના અહીં દર્શન થાય છે. બનાવ બન્યો છે કતલનો. કેટલાક ગાલિલવાસીઓ બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે એટલે કે રોમન ગવર્નરે તેમની કતલ કરી નાખી. આ બનાવમાંથી શું શીખવાનું મળે છે? ઈસુ જ શીખવાડે છે કે એ બનાવનો ભોગ બનનારા અન્ય લોકો કરતાં વધુ પાપી હતા, માટે તેઓનું આવું થયું એ સાચું નથી. આ સત્ય ઠસાવવા ઈસુ અન્ય એક ઐતિહાસિક બનાવ યાદ કરાવે છે. શિલોઆમનો મિનારો તૂટી પડ્યો અને 18 જણ કચડાઈ મર્યા. આ 18 જણ અન્ય લોકો કરતાં વધારે પાપી હતા, માટે આમ બન્યું તે સાચું નથી. કેટલાકની ન્યાય તોડવાની વૃત્તિ છે કે તેમના જીવનમાં આવું થયું કારણ તેઓ પાપી જીવન જીવતા હતા. ઈસુ આપણને આવો ન્યાય કરવાની આપણી વૃત્તિ છોડી દેવાનું શીખવાડે છે. ઈસુ બીજું શિક્ષણ આપે છે કે ઇતિહાસમાં બનતા વિનાશક બનાવને વોર્નિંગ બેલ સમજી શકાય. જીવન કેટલું ક્ષણભંગુર છે એ આપણે જાણીએ છીએ. આ ક્ષણભંગુરતાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈક બનાવ અનુભવીએ છીએ. દાખલા તરીકે અકસ્માત, ધરતીકંપ, મહામારી આપણા જીવનમાં પલટો લાવવાનું એ સાયરન બની જાય છે. આપણે જીવતા રહ્યા છીએ, હજી આપણી પાસે તક છે. આપણે આપણા જીવનમાં અવશ્ય સુધારો લાવી શકીએ છીએ. પરીક્ષામાં વોર્નિંગ બેલ સાંભળ્યા પછી અધૂરો છોડેલો પ્રશ્નનો જવાબ પૂરો કરીએ છીએ. છોડેલા પ્રશ્નનો જવાબ આપવા પાછા ફરીએ છીએ. બધા પાના જોઈ લઈએ છીએ, ક્રમવાર ગોઠવીએ છીએ, પેપર બાંધીને તૈયાર રાખીએ છીએ.
હવે આપણે જવાબ પત્ર સુપ્રત કરવા તૈયાર છીએ. વોર્નિંગ બેલનો આભાર. જીવન પલટો કરવામાં ઈસુ આપણી સહાયમાં છે એવું ઈસુ અંજીર ન આપનાર અંજીરીની દ્રષ્ટાંત કથા દ્વારા કહે છે. દ્રષ્ટાંત કથાનું અંજીર એટલે હું અને તમે. આપણે હવે પરિપક્વ થયા છીએ અને સત્કર્મોના ફળની આપણી પાસેથી અપેક્ષા રાખી શકાય. અંજીરી 3 વર્ષની થઈ છે. અંજીરી ફળ પેદા કરવાની આયુમાં પ્રવેશી ચૂકી છે. દ્રષ્ટાંત કથાના સાહેબ પ્રભુ પિતા છે. દ્રષ્ટાંત કથાના માળી ઈસુ છે. પ્રભુ પિતા ખૂબ ન્યાયી અને વાજબી તારણ ઉપર આવ્યા છે કે અંજીરી જો અંજીર ના પેદા કરતી હોય તો અંજીરીને કાઢી નાખવી સારી. અંજીરી હોય તોય ફળ નથી અને અંજીરી નહીં હોય તોય ફળ નથી. એક ફાયદો એ થશે કે અંજીરીએ રોકેલી જગ્યા અન્ય કોઈ હેતુ માટે મળશે. આજનો કોઈપણ ખેડૂત સાહેબના નિર્ણય સાથે સંમત થશે, કારણ આખરે ખેતી પણ એક વેપાર છે. ઈસુ ખેતીને વેપાર સમજવા તૈયાર છે, પણ મને અને તમને ફળ ન પેદા કરતા હોઈએ તો પણ વેપારની એક વસ્તુ સમજવાને બદલે એક વ્યક્તિ સમજે છે. ઈસુ પોતે મારે માટે અને આપણે માટે વાતાવરણ ઊભું કરશે, કૃપાનું પાણી રેડશે અને પ્રસાદનું ખાતર મૂકશે. ઈસુ મારામાં જીવન પલટો લાવવા પ્રયત્ન કરશે. મારે તો સહકાર જ આપવાનો છે. હે પ્રભુ મુજને સ્વીકારી લેને, તવ છાયામાં સંતાડી દેને. હે પ્રભુ મુજને સ્વીકારી લેને, તવ છાયામાં સંતાડી દેને. હર પલ તારો આશરો દઈને, હર પલ તારો આશરો દઈને, સથવારો તુજ દે તો રહેને. હે પ્રભુ મુજને સ્વીકારી લેને, તવ છાયામાં સંતાડી દે. ના
शांत चित्ते हवे ध्यान धरी ने शांत चित्ते हवे ध्यान धरी ने अमृत वाणी सुनवा दे जे हे प्रभु मुझने स्वीकारी लेने तव छाया मा संताड़ी दे तो रह जे पासे मुझे अंतर माशाता दूर न जा तो रह जे पासे मम जीवन ना गुप्त रहस्यो बाड़ी नाखी खाक तू कर जे हे प्रभु मुझने स्वीकार लेने तव छाया मा संताड़ी लेने हे प्रभु मुझने स्वीकार लेने तव छाया मा संताड़ी लेने हर पल सथवारों तुझ दे तो रहने हे प्रभु मुझने स्वीकार लेने तव छाया मा संताड़ी देने हे प्रभु मुझने स्वीकार लेने तव छाया मा संताड़ी देने।